जन जन मां देवत्व जगाओ, आ धरती ने स्वर्ग बनाओ। परम पूज्य पंडित श्री राम शर्मा आचार्य जी युग निर्माण योजना नो उद्देश्य जाहिर करियो के मारा प्रत्येक मनुष्य ने देवता अने धरती ने स्वर्ग बनावी। आजनी विषम परिस्थितियों में आ संकल्प पूरो करवा माटे आओ ज्ञानी अखंड ज्योति अवृत धाराओ थी वहती करिए। તમને પ્રેમથી રેવા દેશે, ખવડાવશે, પીવડાવશે તારી માતાના છોડ।
એવા ક્લાસીસ બધું ત્યાં ઉદ્યોગ સંગીત યોગ વ્યાયામનું શિક્ષણ આપી અને જન ચેતનાને જગાડવામાં આવે છે. પ્રાચીન કાળમાં આશ્રમો આવા જ હતા. આવો જ એક આશ્રમ ગંગા કિનારે ધૌમ્ય ઋષિનો હતો. ત્યાં આ વખતે કુંભ પર્વ નિમિત્તે ગૃહસ્થીઓની ભીડ જામી. અર્જુનને સહાયતા કરવી પડી. એને કૃષ્ણ ભગવાન હાથમાં જળ લીધું
કે નરશ્રેષ્ઠ કે સિદ્ધ કરી દીધું કે નૈષ્ઠિક ગૃહસ્થ સાધક કોઈ પણ તપસ્વી કરતા ઉતરતો હોતો નથી. એવું નથી કે પત્નીએ પતિગત પાડું, પતિઓએ પણ એટલું જ પવિત્ર રહેવું જોઈએ. ગુરુદેવ કથાના મારફત બતાવે છે કે પતિની પણ એટલી જ ફરજ છે કે એણે પણ પત્નીની જેમ એણે પણ એટલું જ એની પત્ની માટે વફાદાર રહેવું જોઈએ. અને એનો દાખલો આપણે આપણા કર્મગુરુ ગુરુદેવ વંદની માતાજી એના માટે પણ જોઈએ છીએ કે જ્યારે પરમગુરુ ગુરુદેવ નાના હતા એનું વાત કરું પહેલેથી તો પણ બહુ વાર લાગી, પણ ટૂંકમાં એની વાત કરું કે જ્યારે ગુરુદેવને મથુરાની તપોભૂમિની સ્થાપના કરી દીધી ત્યારે ગુરુદેવની પાસે તો એટલું બધું કાંઈ હતું નહીં. મા ભગવતી સતત એની સાથે જ્યારે ગાડીના બે બેડા સાથે હોય ને, આપણે કાલે વાત કરી ત્યારે ગાડી બહુ દોડે તો ભગવતી મા અને ગુરુદેવ મા ગાયત્રીનું તપોભૂમિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા માતાજીની સ્થાપના કરવાની હતી. ત્યારે પૈસાની જરૂર હતી. હવે બધાને કદાચ ખબર હશે, વાંચ્યું હશે કે ભગવતી મા તો બહુ સુખી સંપન્ન કુટુંબના દીકરી હતા. એટલે મા ભગવતીને તો ત્યારે આપણા બાળને ખબર હશે કે ત્યારે સેલા હોય ને, સેલા એની અંદર સોનાના તાવ હતા. તો મા ભગવતીને એટલા સેલા અને સાડી અને ખૂબ દાગીના ઘરેણા બધું બહુ બધું હતું. ત્યારે કે છે ગુરુદેવ કે દેવી એક બાજુ હું છું, શું કે છે ગુરુદેવ મા ભગવતીને કે એક બાજુ દેવી હું છું, એક બાજુ આ બધી તમારી જાહો જલાલી છે, આ બધું તમારા દાગીના તમારી સારી સારી એવી કિંમતી વસ્ત્રો સાડી બધું છે. દેવી તમારે ચોઈસ કરવાની છે, તમારે પસંદ કરવાનું છે કે તમારે કઈ બાજુ રહેવું છે. ત્યારે મા ભગવતી એના જેટલા દાગીના સસુર પક્ષમાંથી પિયર પક્ષમાંથી જેટલા દાગીના એ હતા બધું ઉતારી અને માનું પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી, તપોભૂમિની સ્થાપના કરી હતી. માતાજી મા ભગવતી બધું દઈ દીધું કે મારા આરાધ્ય તમે જ, મારા આરાધ્ય છો તમે છો, તો મારે બધું છે, મારા દાગીનાને મારા બધાને શું કરવું છે, તમારા સિવાય પતિ પત્ની એકબીજાની સમજણથી રહેતા હોય, એના બાળકો એટલા પ્રેમથી રહેતા હોય, મા બાપને પ્રેમ કરતા હોય, એ ઘર સ્વર્ગ છે. ને કેવું ઉદાહરણ આપણે રામકૃષ્ણ પરમહંસનું જોઈએ. દ્રષ્ટાંત ગુરુદેવ બહુ જ સરસ આપ્યા છે કે રામકૃષ્ણ પરમહંસ એના અને સાતાવાણીના બહુ નાના હતા ને ત્યારે એના વિવાહ થઈ ગયેલા. સાંભળજો, બહુ નાના હતા ને ત્યારે રામકૃષ્ણ પરમહંસ અને સાતા તમારી પાસે
જવાબ આપશે.